ખબર પડે છે ને આપણે અડધો રૂ આવશે આ ઋષિ નો રૂ છે સામો છે ઋષિ નો જો ઋષિ લખેલું છે તમે પેલા તો લખતા જ આવવાનું જોઈએ આમ કરી અને આમ પછી ઉપર લઈ જવાનું પછી આમ કરી દેવાનું એને અડધો રૂ કહેવાય બરાબર રૂ ઋષિ એટલે ઋષિ થાય શું થાય ઋષિ એને ગુજરાતીમાં ઋષિનું ઋષિ કહેવાય હવે શું છે બીજો શબ્દ ઋષભ ઋષભ એટલે શું થાય બળદ ગુજરાતીમાં શું કહેવાય બળદ એને હિન્દીમાં શું કહેવાય ઋષભ ખબર પડી ને હવે તો આને શું કહેવાય રૂ ઋષિનું ઋષિ અને ઋષભનું બળદ હવે શું લખ્યું પઢો ઓર લીખો એટલે આ શબ્દો આનું શું કરવાનું છે આપણે મહાવરો શું કરવાનું છે મહાવરો એટલે જોઈ જોઈને લખવાનું છે તો આમ કરીને બોલે જવાનું અને લખ્યા કરો ઋષિનો રૂ ઋષે ઋષિ ઋષે ઋષિ ઋષે ઋષિ હવે બીજા નંબરનું બોલવાનું ઋષભ તો ઋષે ઋષભ ઋષે ઋષભ ઋષભ એટલે શું થાય ખબર છે ને બળદ ઋષે ઋષભ બરાબર આપણે શું કરીએ એનો મહાવરો કરે હવે એના પછીનો અક્ષર વાંચો અને લખો એટલે આખો કક્કો આવશે તો ક કરવાનું પછી એના પાછળ શું આવશે રૂ લગાડી દેવાનું એટલે શું બોલાશે ક્રુ શું બોલાય ક્રુ આ સ્વાધ્યાયમાં તમારે જોઈ અને એવું લખવાનું છે ખબર પડી આ બાજુ હવે એના પછીનું છે રૂથી શરૂ થનારા શબ્દને સાચાની નિશાની કરો હવે આપણે આ પહેલો સ્વર જોઈ લેવાનો છે આજે શું લખેલું છે તો રૂ છે તો પેલા શબ્દ વાંચવાનું અનાર ઝરનાર ઋષ ઋતુ ઇમલી ઋષિ હવે આ શબ્દ પહેલો આગળ આવવો જોઈએ બરાબર તો પહેલો શબ્દ છે ઋષિ તો તે આપણે શું કરીશું સાચાની નિશાની હવે અનાર તે આવશે નહીં હવે ઝરણા ને તે પણ આવશે નહીં કેમ કે આગળ જશે હવે આના અંદર ઋષભ છે તો ત્યાં શું આવશે સાચું ઋતુ તો અહીંયા પણ છે ત્યાં આગળ શું આવે સાચું ઇમલી બાજુ આવશે નહીં બરાબર ને હવે ફરીથી એકવાર જોઈ લેવાનું ઋષિ ત્યાં સાચું પછી ઋષભ છે સાચું અને ઋતુ છે સાચું હવે એના પછી વાંચો શીખો અને લખો હવે આ શબ્દ આપણે વાંચવાના છે અને પછી શું છે લખવાનું છે તો પહેલો શબ્દ છે કૃપા વૃથા વૃથા મૃત તૃણ અને અમૃત હવે આ શબ્દ આપણે શું છે વાંચવાનું છે તો પહેલો શબ્દ શું લખ્યું છે કૃપા બરાબર પછી વૃથા તો કૃથા પછી વૃથા વૃથા પછી શું છે નૃપ તૃણ પછી શું છે અમૃત અમૃત બરાબર ને તો ફરીથી વાંચે શબ્દ કૃપા વૃથા વૃથા નૃપ તૃણ અમૃત બરાબર આ વાંચવાનું છે અને પછી શું છે સ્વાધ્યાયમાં લખવાનું છે હવે એના પછી ઋને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો આ પહેલા શબ્દ સ્વર જોવાનો છે તો ઋ છે તો પહેલા શબ્દ વાંચવાનું સી તુ જુ અણુ શ અને ચા હવે આ શબ્દ વાંચો એટલે તમને એનો ખ્યાલ આવી જશે તો આ પહેલો શબ્દ સ્વર લખવાનું છે શું લખવાનું છે સ્વર તો પેલો રૂ અને પછી શું આવશે સી રૂ સી શબ્દ બની ગયો રૂ સી હવે ફરીથી લેવાનો છે તો રૂ તું શું આવશે રૂ
ઋતુ, પછી આવશે ઋ અને જુ, ઋ જુ, પછી ઋ અણ, ઋ અણ, બરાબર ને? પછી શું આવશે? ઋ ષ ભ, ઋ ષ ભ, પછી શું આવશે? ઋ ચા, ઋ ચા. ચલો ફરીથી, ઋષિ, ઋતુ, રુજુ, ઋણ, ઋષ, ઋચા. ચલો રૂપનું કહું પડી ગઈ. હવે એના નીચે તમારે ચિત્ર ઓળખી અને નામ લખવાનું છે, બરાબર? એ તમારા કૌંસમાં આવેલું છે, એવું જોઈ તમારે નીચે શબ્દો લખવાના છે. હવે પાછળ તો શબ્દો છે, તમારે એના પર ગોળ કરવાનું છે, બરાબર? આમાં કહું પડી ગઈ તમને?